नमस्कार विद्यार्थी मित्रों, उधना एकेडमी एजुकेशन ट्रस्ट संचालित श्रीमती मधुकांताबेन जगमोहनदास मेहता प्राथमिक शाळा तरफथी हूँ पटेल निमिषा आपनो हार्दिक स्वागत करू छूँ। विद्यार्थी मित्रों, धोरण 4 पर्यावरण विषय में आज आपणे नवो पाठ भणवाना छीए, पाठ नंबर 12 जेनुं नाम छे बदलातो समय। विद्यार्थी मित्रों, महात्मा गांधीजी अने बीजा अन्य देशभक्त नेताओं द्वारा तथा स्वातंत्र्य वीरोनी मेहनत अने बलिदानों थी आपनो देश 15 ऑगस्ट 1947 ना दिवसे आज़ाद थयो हतो। ए पहला आपनो भारत देश ब्रिटिशरोना शासन नीचे गुलाम हतो, ये तो तमे जानता ज हसो, बराबर ने? अने आज बधा नेताओना कारणे एमना बलिदानोने कारणे आजे आपणे आज़ाद भारत में शांति थी जीवी रहिया छीए अने बधी सुख सुविधाओं भोगवी रहिया छीए। आपणने वाणी स्वातंत्र्य मळ्युं छे, आपणने शिक्षा स्वातंत्र्य मळ्युं छे। तेथी विद्यार्थी मित्रों के त्यारथी लईने अत्यार सुधीमां आपणा देशमां आपणा समयमां केवो फेरफार थयो छे ते आपणे आ पाठमां जोईशुं, अने साथे जे ते समयना व्यक्तिओ केवी रीते रहता हता अने आजना समयमां केटलो बधो परिवर्तन आव्यो छे ए बधी ज वस्तुओनी चर्चा आपणे आ पाठमां करवाना छीए। तो चालो जोईए पाठ नंबर 12 बदलातो समय। सौप्रथम आपणे आपणो जे भारत देश आज़ादीना पहला जे हतुं तेनो नक्शो हूँ तमने बताऊँ छूँ जे आपणे अहीं जोई रह्या छे। जे पीळा रंगनो भारत देश छे ए आज़ादी पछीनो, अने ऊपर जे लीला रंगनो भाग छे ए पाकिस्तान कहेवाय छे, एटले के ए पाकिस्तान देश छे। परंतु आज़ादीना पहला एटले के 15 ऑगस्ट 1947 पहला आ आखो ज भाग छे जे लीला रंगनो भाग छे एटले के पाकिस्तान छे ए पण भारत साथे ज हतो, बराबर? एटले के आखो भारतना नक्शो कहेवातो हतो। परंतु जे ब्रिटिशरो हता ते खूब ज चालाक हता, તેમણે જોયું કે અહીંના લોકો ધર્મમાં ખૂબ જ માને છે, એટલે એમણે ધર્મના નામ પર મુસ્લિમ અને હિન્દુઓને અંદર અને અંદર લડાવતા હતા, અને એના જ કારણે એમણે જ્યારે ભારતને આઝાદી આપવાની વાત કરી ત્યારે એમણે શરત મૂકી કે અમે તમને એક જ શરતે આઝાદી આપશું, એટલે કે અમે અહીંથી જશું, એક કે ભારત અને પાકિસ્તાન એવા બે ભાગલા પડવા જોઈએ, એટલે કે હિન્દુઓ જ હોય કે મુસલમાન હોય એ બંને વે જેને જ્યાં રહેવું હોય ત્યાં, પરંતુ ભારત એક દેશ બનશે અને પાકિસ્તાન એક દેશ બનશે। આમ એમણે ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ અપનાવીને ભારતને આઝાદી આપી, અને જે આપણે નકશામાં જોઈ રહ્યા છીએ કે જે પીળા રંગનો ભાગ છે એ આખું ભારત દેશમાંની સરહદ ગણાય છે, અને જે લીલા રંગનો ભાગ છે જે સરહદ છે એ પાકિસ્તાન ગણાય છે। તો આવી રીતના અંગ્રેજોએ ફૂટ આપણી જે એકતા છે તેમાં ફૂટ નાખીને, બરાબર, તેમાં ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ અપનાવીને બે આખો જે અખંડ દેશ હતો તેને એણે ભાગલા પાડી દીધા, અને પછી આપણને 1947માં 15 ઓગસ્ટના દિવસે આઝાદી આપી હતી। આઝાદી સમયે ભારત દેશના બે ભાગલા પડ્યા, તેમાંથી એકનું નામ હતું ભારત અને બીજો દેશ જે બન્યો તે થયો પાકિસ્તાન। ભારત પાકિસ્તાનના ભાગલા પછી ઘણા બધા લોકો પાકિસ્તાનથી પોતાના ઘરબાર મિલકત સાધન સામગ્રી છોડીને ભારત આવ્યા। આ લોકો સ્થાયીકરણ માટે દેશની સરકારે અસરકારક પગલાં લઈને તેમને સ્થાયી કર્યા, એટલે કે જે પાકિસ્તાન છે એ પાકિસ્તાનમાંથી ઘણા લોકો ક્યાં આવ્યા, અહીં ભારતમાં આવ્યા, બરાબર। અને એવી જ રીતના જે ભારતમાં કેટલાક મુસ્લિમો અથવા હિન્દુઓ હતા તે લોકો ક્યાં ગયા, પાકિસ્તાન ગયા। આ બંને દેશે શું કર્યું છે કે જે એકબીજાના દેશમાં થઈને જે સ્થળાંતર થઈને લોકો આવ્યા તેમને રહેવા માટે એમણે શું કર્યું, અલગ અલગ વ્યવસ્થાઓ કરી કે અહીંના લોકો અહીં સારી રીતે વસવાટ કરી શકે, એવી એમણે ઘણા બધા અસરકારક પગલાં એમણે લીધા। પ્રકરણ 12 બદલાતો સમય। મારું નામ નીલાભાઈ છે, વર્ષો પહેલાંની આ વાત છે। એ સમયે હું નાનો બાળક હતો, મારા પિતાજી ખેતમજૂરી કરતા, હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું છું। એ સમયના મારા અનુભવો તમારી સાથે આપલે કરવા માગું છું।
મિત્રો, અહીં નીલાભાઈ છે એ વર્ષો પહેલા એટલે કે જ્યારે પોતે નાના હતા ત્યારની વાત કરે છે કે તે પોતે ખેતમજૂર હતા, એટલે કે ખેતમજૂરના બાળક હતા. એમના પિતાજી ખેતી કરતા હતા અને એવી રીતના પોતાનું ગુજરાન એ લોકો ચલાવતા હતા. પરંતુ અત્યારે એમની ઉંમર ઘણી મોટી છે અને અત્યારે એ પોતાના જે કંઈ પણ નોકરી કરતા હતા તેમાંથી નિવૃત્તિ મેળવીને ઘરે નિવૃત્તિ જીવન ગાળે છે. અને એ સમયે જે ભારત અને પાકિસ્તાનના જે ભાગલા પડ્યા હતા ત્યારે એમની ઉંમર ખૂબ જ નાની હતી અને એમણે જે અનુભવો કર્યા હતા એની ચર્ચા અહીં આપણે કરવાના છે, તેની વાત અહીં આપણને કહી છે. ચાલો જોઈએ. મોટું સ્થળાંતર. જો તમે ચિત્રમાં જોઈ શકો છો કે જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થયું ત્યારે આજના સમય મુજબ આધુનિક સુવિધાઓ ન હતી. ઘણા લોકો કાચા મકાનોમાં રહેતા હતા. લોકો ખેતી અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોઈએ અહીં મોટું સ્થળાંતર. લગભગ 70 વર્ષ પહેલાંની વાત છે. મને યાદ છે તે સમય જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે અમે અલિયારનો ટંડો ગામ એટલે કે હાલમાં જે પાકિસ્તાનમાં હતું તેની વાત છે કે ત્યાં અમે રહેતા હતા. તે સમયે અમારે ખૂબ વેઠવું પડેલું, ખૂબ ચહલપહલ ચાલતી હતી. મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. જો કેવી રીતના સ્થળાંતર કર્યું, આવી રીતના જે કંઈ પણ એમને સામાન મળ્યું, જે કંઈ એમને જીવન જરૂરી વસ્તુ મળી એ બધું એમણે થોડું ઘણું બાંધ્યું. અને તે સમયે તો કંઈ ટ્રેન કે ટ્રક અથવા તો રિક્ષા એવી કંઈ સુવિધાઓ હતી નહીં. એરોપ્લેન તો જોવા જ નહોતું મળતું. તો એવા સમયે જે ત્યારે તો બધા ખેતી કામ કરતા હતા, પશુપાલન કરતા હતા, એટલે પોતાના બળદોને ગાયોને એ બધાને પોતાના બળદગાડા સાથે જોડીને એ લોકો આવી જ રીતના એક સ્થળેથી બીજા સ્થળે એમણે સ્થળાંતર કર્યું હતું. તે સમયની વાત છે આ. હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો. ત્યાં મારા બધા મિત્રો હતા. અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા, તે પણ સરહદ પર પડાવી લીધા. શું કહે છે અહીં કે અહીં નીલાભાઈ કહે છે કે મારે તો એ ઘર છોડવું જ ન હતું, કારણ કે મારો મિત્ર પણ ત્યાં હતા, મારું ઘર પણ ત્યાં હતું. પરંતુ પરિસ્થિતિ એવી હતી કે ત્યાં અમારે એ સ્થળ અમારે છોડવું જ પડ્યું હતું, કારણ કે કહ્યું હતું કે જેને પણ ભારત દેશમાં રહેવું હોય એ આવી શકે છે અને જેને પાકિસ્તાનમાં રહેવું હોય એ જઈ શકે છે, એવી છૂટ આપી હતી. એટલે જેને જ્યાં રહેવું હોય તેના માટે એ લોકો શું કરતા, પડાપડી કરતા સ્થળાંતર કરવા માટે. અને એમની પાસે જે કંઈ પણ વસ્તુ હતી એ બધી વસ્તુ જ્યાં સરહદ આવી એટલે કે ભારત અને પાકિસ્તાનની જે સીમા આવી ત્યાં બધું જ સામાન એ લોકોની પાસેથી લઈ લેવામાં આવ્યું. એમને કશું પણ લઈને જવા દેવામાં આવ્યું નહીં. છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીરા નજીક આવ્યા. અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું. લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા, જેમ અમે ભારતમાં આવ્યા હતા. થોડો સમય અમે બધા એક કૂબો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. શું કહે છે અહીંયા આપણને કે બધી જ વસ્તુઓની માહિતી આપણે એમણે આપી છે કે જ્યારે અમે સ્થળાંતર કર્યું ત્યારે અમે જેવી રીતના ભારત આવ્યા તેવી જ રીતના કેટલાક લોકો પાકિસ્તાનમાં પણ ગયા હતા. હવે ત્યાંથી અહીં આવી તો ગયા પણ હવે ના ઘરબાર છે કે ને કંઈ સામાન છે, શું કરીએ, ના જમીન છે, ક્યાં રહેવું. એટલે એમને જે ખુલ્લી જગ્યા મળી ત્યાં કૂબો બનાવીને, કૂબો એટલે કે જે આપણે તંબુ કહીએ છીએ ને કે બે કપડાં મોટા કપડાં હોય તેને લાકડી ખોસીને ઊભું કરી દેવામાં આવે, બરાબર, તંબુ બનાવીને એ લોકો પહેલાં તો ખુલ્લા મેદાનમાં રહેવા માંડ્યા. ક્યાં રહેવા માંડ્યા, તો ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહેવા માંડ્યા. હવે એ લોકો ધોળાવીરા કૂબો બાંધીને રહેવા તો લાગ્યા, પરંતુ એમાં કંઈ આખી જિંદગી થોડી નીકળવાની હતી. એટલે એમણે એક નવું ઘર બનાવ્યું. કેવી રીતના બનાવ્યું તે જોઈએ. એક નવું ઘર. એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખરચરિયા એટલે કે જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે. તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવીશું. હું ખૂબ જ ખુશ હતો. બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી હતી.
અમે બાળકોએ પણ મદદ કરી હતી। માએ માટી ખોદી અને અમે તગારા ભરીને માને આપ્યા હતા। બહેન અને માએ તેમાં ભૂસું ભેળવ્યું, બાપાએ દિવાલો બનાવી। જુઓ શું કહે છે અહીં કે એક દિવસ શું થાય છે કે એમના પિતાજી આવે છે અને કહે છે કે ખરચરિયા એટલે કે જયરામનગર। હવે આપણે જોઈએ કે આ જે જયરામનગર છે એ ક્યાં આવ્યું છે, તો હું તમને કહું કે એ ગુજરાતના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવ્યું છે। ચાલો તમને એનો નકશો બતાવું। જુઓ મિત્રો, આ છે આપણો ગુજરાતનો નકશો અને આ છે આપણો ગુજરાતનો પાટણ જિલ્લો, બરાબર। આ પાટણ જિલ્લામાં સમી તાલુકો આવેલો છે। કયો તાલુકો? સમી તાલુકો। ચલો એ પણ તમને બતાવું। આપણા ગુજરાતના જે પાટણ તાલુકો છે તેમાં અહીં આ જે સમી નામનો તાલુકો છે અહીં જયરામનગર આવેલું છે, બરાબર। અહીં જે નીલાભાઈ છે એ પોતાના પિતાજી માતાજી અને પોતાની બહેન સાથે અહીં વસવાટ કરે છે। જો આ સમી તાલુકો છે અને એના સિવાય તમને પાટણ જિલ્લાના બીજા કેટલાક તાલુકા બતાવું તો એ છે એક સાંતલપુર, બીજું છે રાધનપુર, પછી છે હારીજ, શંખેશ્વર, ચાણસમા, પાટણ, સરસ્વતી, સિદ્ધપુર। તો મિત્રો આપણે જોયું ને કે જયરામનગર ક્યાં આવ્યું, તો પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું છે। તો અહીં તેમણે પોતાનું ઘર બનાવવાનું શરૂ કર્યું। આગળ જોઈએ, અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા। માએ તેમાંથી લીંપણ કરી ભોંય તળિયું તૈયાર કર્યું। ભોંય તળિયું એટલે કે જમીન, જે ઘરની અંદર કાચું ઘર હોય છે તેમાં જમીન નીચેનું જે ફર્શ હોય છે ત્યાં છાણ અને માટી એ બંનેને મિક્સ કરીને એનું લીંપણ કરવામાં આવે છે, બરાબર। તો એવી જ રીતને એમણે ભોંય તળિયું તૈયાર કર્યું। માં કહેતા કે ગાર કરેલી હોય ત્યાંથી જીવજંતુઓ દૂર રહે છે। હવે છાપરું ઢાંકવાનું હતું। બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી વાસા તૈયાર કરી મોભ મૂક્યો, મોભ એટલે કે છાપરું, જેના પર થોડા શણના કોથળા મૂકી માટીના નળિયામાંથી ઢાંકી દીધું। અમારી આજુબાજુના મોટાભાગના ઘરો અમારા ઘર જેવા જ હતા, જે અમારા જૂના ઘર જેવા જ હતા, જે મને ખૂબ જ ગમતું હતું। મિત્રો અહીં શું કહે છે નીલાભાઈ કે હવે એમના પિતાજીએ મહેનત કરી અને તેમના માતાજીએ પણ એમને સાથે મદદ કરી, બાળકોએ પણ એમને જરૂરી સામગ્રી પહોંચાડવા માટે મદદ કરી। અને તેમણે શું કર્યું કે ભોંય તળિયું તૈયાર કર્યું છાણ અને ગારમાંથી, પછી દિવાલો ઊભી કરી, છાપરું તૈયાર કર્યું અને આવી રીતના કાચું મકાન એમણે તૈયાર કર્યું। કેવી રીતના? તો આવી રીતના અહીં આપણને ઈંટ જેવું દેખાય છે, પરંતુ ઈંટ નથી, એ કાચી દિવાલ બનાવવામાં અહીં આવે છે। તો આવી રીતના નીલાભાઈએ જોયું કે જેવું એમનું ઘર તૈયાર થયું છે એવા જ કેટલાક ઘરો એની ઘરની આસપાસ પણ બનેલા હતા, અને સેમ આવા જ ઘર જ્યારે પાકિસ્તાનમાં રહેતા હતા તો ત્યાં પણ આવા જ કાચા ઘર હતા, અને આ જોઈને એમને ખુશી થઈ। આગળ જોઈએ, શોધી કાઢો અને લખો, ગામના કોઈ વડીલ સાથે વાત કરો, તેમની મુલાકાત લઈ જ્યારે તેઓ 8 કે 9 વર્ષના હતા તે સમયના તેમના અનુભવો જાણો અને લખો। પ્રથમ સવાલ છે, તે ક્યાં રહેતા હતા તે જગ્યાનું નામ લખો। તો આપણે તેનો જવાબ આવશે કે તે ગામડામાં રહેતા હતા। ક્યાં રહેતા હતા? કે ગામડામાં રહેતા હતા। તે ગામનું નામ લખો એટલે કે તે જગ્યાનું નામ લખો। તે ગામનું નામ હતું મગરવાડા। શું હતું? મગરવાડા। આગળ બીજો સવાલ છે, તેમનું ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનાવેલું હતું? તો તેમનું ઘર કાચી ઈંટો, માટી, અને નળિયાથી બનાવેલું હતું। શેનાથી?
નળિયાથી બનાવેલું હતું। આગળનો સવાલ, તેમના ઘરમાં શૌચાલય હતું, જો ના તો તે ક્યાં હતું? તો એનો જવાબ આવશે ના, તેમના ઘરમાં શૌચાલય હતું નહીં। તેઓ શૌચક્રિયા માટે ગામના વગડામાં કે ખેતરોમાં જતા હતા। ક્યાં જતા હતા શૌચક્રિયા માટે? શૌચ એટલે કે ટોયલેટ। ટોયલેટ માટે આપણા ઘર કેવું ટોયલેટ હોય છે, બાથરૂમ હોય છે, એવી જ રીતના શું તે સમયમાં કાચા ઘરમાં આવું ટોયલેટ હતું? તો ના, તેમના ઘરમાં ટોયલેટ ન હતું। અને એ લોકો શૌચક્રિયા કરવા માટે ક્યાં જતા હતા? તો ગામના જે વાડા હોય એટલે કે વગડામાં, અથવા તો ખેતરોમાં જતા હતા। ક્યાં? ખેતરોમાં જતા હતા, બરાબર। આગળનો સવાલ છે, ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી? તો તેમના ઘરની સામે એક વાડો હતો। ક્યાં હતો? એક વાડો હતો, તેમાં તાપડા એટલે કે શણના કોથળા બાંધીને રસોઈ બનાવવામાં આવતી હતી। તેમાં તાપડા એટલે કે શણના કોથળા બાંધીને રસોઈ બનાવવામાં આવતી હતી। ઘણા લોકો ઘરના એક ખૂણામાં માટીના ચૂલા પર રસોઈ બનાવતા હતા। ઘણા લોકો શું કરતા હતા? એક ખૂણામાં માટીના ચૂલા બનાવી ચૂલા પર રસોઈ કરતા હતા। આગળનો સવાલ છે કે નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર એટલે કે માટીનો ઉપયોગ થયો, શા માટે? તો તેનો જવાબ આવશે કે નીલાભાઈનું ઘર આજથી 80 વર્ષ પહેલાં બન્યું હતું। તે સમયે ગામડાઓમાં સિમેન્ટ, રેતી, લોખંડ કે ઈંટોનો વપરાશ ન હતો। તે સમયે તેમનું ગુજરાન પણ માંડ માંડ ચાલતું હતું। નીલાભાઈએ ખરચારિયા એટલે કે જયરામનગર ગામમાં રહેણાંકની જગ્યા મળી એટલે તેઓએ જાત મહેનતથી ગાર, માટી, લીંપણ, ભૂસું અને લાકડાની ડાળીઓનો ઉપયોગ કરી ઘર બનાવ્યું હતું। આમ ઘરની દિવાલો અને ભોયતળિયું માટીનો ઉપયોગ કરીને બનાવ્યું હોવાથી ખૂબ જ ગાર માટીનો ઉપયોગ થયો હતો, બરાબર। તે સમયમાં જે રીતના આજના સમયમાં ઘર બનાવવું હોય તો લોખંડ, કપચી, માટી, સોરી ઈંટ, બરાબર, સિમેન્ટ આ બધાનો ઉપયોગ થાય છે, પરંતુ તે સમયમાં આ બધી વસ્તુઓની શોધ થઈ પણ હોય પરંતુ લોકો એટલા બધા ગરીબ હતા કે આવી રીતના આટલો બધો ખર્ચો એમને પોસાય ને એ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા, એટલે તેથી જે કંઈ પણ વસ્તુ એમણે પોતાના ઉપયોગ માટે બનાવી હશે મોટે ભાગે ગાર કે માટીનો બનાવી હશે, જેથી તેઓ પોતાનું શરીર ઢાંકી શકે, શિયાળો, ઉનાળો, ચોમાસાથી પોતાના શરીરની કે પોતાના પરિવારની રક્ષણ કરી શકે તે માટે એમણે આવું કાચું ઘર બનાવ્યું હશે। તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં તમને ખ્યાલ આવ્યો હશે, આપણે જે ચર્ચા કરી તેમાં તમને સમજ પડી હશે એવી આશા રાખું છું। આભાર।